ફિલિપ અને કુશમલકનો અધિકારી. પ્રથમના ખ્રિસ્તી સમુદાયમાં એક માણસ હતો, એનું નામ સ્ટેફન હતું. તે એક સારી શાખ ધરાવતો, જાણકાર અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્ટેફને ઘણા અજાયબ કામો કીધા હતા. વળી એ લોકોને બહુ સારી રીતે સમજાવતો હતો. એક દાહડે જ્યારે સ્ટેફન ઈસુ વિશે બોધ આપી રહ્યો હતો ત્યારે કેટલાક યહૂદીઓ એની હારે વાદવિવાદ કરવા લાગ્યા. આ યહૂદીઓ ઈસુને માનતા નહોતા, એટલે ગુસ્સામાંથી તેઓ સ્ટેફનની હારે જીભાજોડી પર ઉતરી આવ્યા અને એને ફાંદામાં નાખીને ધાર્મિક આગેવાનો આગળ જૂઠો ઠેરવતા કીધું કે અમે આ માણસને આપણા પૈગંબર મૂસા અને ઈશ્વરની વિરુદ્ધ નિંદા સાથે ટિપ્પણી કરતા સાંભળો છે. એટલે ધાર્મિક આગેવાનોએ સ્ટેફનને કેદી બનાવી ધર્મના વડા મહાપુરોહિત આગળ રજૂ કર્યો, જ્યાં એમણે સ્ટેફન વિરુદ્ધ જૂઠા તહમતદારો ઊભા કરીને એને ખોટો ઠેરાવ્યો. વડા મહાપુરોહિતે સ્ટેફનને પૂછ્યું, શું તું આ બધી વાતો સાચી કહે છો? સ્ટેફને એમને ઇબ્રાહીમના સમયથી લઈને ઈસુના સમય સુધી ઈશ્વર દ્વારા થઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા ઉત્તર આપ્યો કે કેવી રીતે ઈશ્વરના લોકોએ એમની આજ્ઞાનો અનાદર કર્યો. ત્યારે એણે કહ્યું, તમે કઠોર મનના અને બળવો કરનારા લોકો છો. તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યો છો. જેવી રીતે તમારા પૈગંબરોને મારી નાખીને ઈશ્વરનો વિરોધ કર્યો, પણ તમે એનાથી પણ ખરાબ કામ કર્યું. તમે ખ્રિસ્તને એટલે કે તારણહારને હણી મારી નાખ્યા છે. જ્યારે આ કડવી પણ સત્યવાન ધાર્મિક આગેવાનોને સાંભળી એટલે તેઓ ખૂબ જ કોપાયમાન થયા. તેઓએ પોતાના કાન જાણે કે બંધ કરી લીધા અને જોર જોરથી ડેકારો કરતા તેઓ સ્ટેફનને નગરીની બહાર ઢસડી ગયા અને એનું ઢીમ ઢાળી દેવા હાટું એના ઉપર પથ્થરમારો શરૂ કર્યો. પથ્થરોના મારથી જ્યારે સ્ટેફન મરી રહ્યો હતો એ વેળાએ તેને ઊંચા અવાજે પોકાર્યું, હે ઈસુ પિતા, મારા આત્માને કબૂલ કરો. એ પછી એણે ઘૂંટણીએ પડીને મોટો ઘાટો પાડતા પોકાર્યું કે હે પ્રભુ, આ દોષ એમના માથા પર ના નાખતા. એટલું બોલીને ઈ મરણ પામ્યો. સાઉલ નામનો એક જુવાનિયો સ્ટેફનને હણવામાં સહમત હતો અને એ લોકોના પહેરણની રખેવાળી કરી રહ્યો હતો જેઓ સ્ટેફનને પથ્થરે મારતા હતા. એ જ દહાડે યરૂસલેમમાં ઘણા લોકો ઈસુની પાછળ હાલનારા એમના અનુયાયીઓની કનરગત એટલે કે સતાવણી કરવા લાગ્યા. એટલે વિશ્વાસથી લોકો અહીં તહીં અન્ય સ્થળોએ ભાગી છૂટા. એમ છતાંય એ જ્યાં પણ ગયા ત્યાં એમણે ઈસુની શુભ સુવાર્તાનો પ્રચાર પ્રસાર કર્યા જ રાખ્યો. ઈસુનો એક શિષ્ય કે જેનું નામ ફિલિપ હતું તે વિશ્વાસીઓમાંનો એક હતો. એ પણ સતાવણીના કારણે યરૂસલેમ છોડીને ભાગી ગયો હતો. એ સમૃદ્ધ નગરીમાં ગયો, ત્યાં એણે ઈસુની સુવાર્તાનો પ્રચાર પ્રસાર કર્યો. તેથી ઘણા લોકો ઉદ્ધાર પામ્યા. એક દહાડે ઈશ્વરના દૂતે ફિલિપને વનવગડાના માર્ગે જવાનો આદેશ આપ્યો. જ્યારે એ માર્ગે હાલતો હતો ત્યારે ફિલિપે કુશમલકના એક મોટા અમલદારને પોતાના રથ પાછળ થતા ભાળ્યો. એ વેળાએ પવિત્ર આત્માએ ફિલિપને જણાવ્યું કે જા અને આ વ્યક્તિ હારે વાર્તાલાપ કર. જ્યારે ફિલિપ રથની પાસે ગયો ત્યારે એણે ખોજાને યશાયા પુરોહિતનું પવિત્ર ગ્રંથ વાંચતા ભાળ્યો. એ વાંચી રહ્યો હતો કે તેઓ એમને ઘેટાની જેમ વધ કરવા હાટું લઈ ગયા, તેમ છતાંય તેઓ ઘેટાની જેમ શાંત રહે તેમ શાંત જ હતા. એમણે જીભે એક પણ હરખ સુદ્ધા ના ઉસાર્યો. તેઓએ એમની હારે અન્યાયથી વ્યવહાર કર્યો અને એનો અનાદર કર્યો અને આખરે તેઓએ એનો પ્રાણ હરી લીધો. ફિલિપે ખોજાને પૂછ્યું, તમે જે વાંચી રહ્યા છો શું તમે સમજી પણ રહ્યા છો? ખોજાએ ઉત્તર દેતા કીધું, ના હો, જ્યાં લગી મને કોઈ સમજાવે નહીં ત્યાં સુધી હું કેમ સમજી શકું? મહેરબાની કરીને મારી હારે આવ અને બે. શું યશાયા પુરોહિત આ હંધુય પોતાને વિશે લખે છે કે કોઈ બીજાના હાટું કહે છે? ફિલિપે ઇથોપિયાના મલકમાં એ માણસને સમજાવતા કીધું કે યશાયા પુરોહિત ઈસુના વિશે લખે છે. ફિલિપે પવિત્ર ગ્રંથ બીજા ખંડના સારાંશનો ઉપયોગ કરીને ઈસુની આખે આખી સુવાર્તા એને સંભળાવી દીધી. માર્ગમાં જતા ફિલિપ અને ઇથોપિયાના મલકના રહેવાસી જ્યાં થોડું પાણી હતું ત્યાં પૂગા. એટલે ઇથોપિયાના રહેવાસીએ કીધું, જુઓ,
અહીંયા થોડું પાણી છે, શું મને હાલ જ બાપ્તિસ્મા એટલે કે જળ સંસ્કાર મળી શકે? એટલે એણે રથ થોભાવવાનો આદેશ કર્યો. એ પછી એ બેઉ પાણીમાં ઉતર્યા અને ફિલિપે ખોજાને બાપ્તિસ્મા એટલે જળ સંસ્કાર કરાવ્યું. જ્યારે તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અચાનક જ ફિલિપને અન્યત્ર લઈ ગયા. ત્યાં એણે લોકોને ઈસુની સુવાર્તાનો પ્રચાર પ્રસાર કર્યા રાખ્યો. ઈસુને પામીને ખૂબ જ હરખાયો અને પોતાના ઘર તરફની મુસાફરીએ હાલતો થયો. બાઇબલની એક વાર્તા પ્રેરિતોના કૃત્યો 6:8-5, 8-26:40.